એક બાજુ બદલાતી તારીખો, મહિનાઓ અને બદલાતા કેલેન્ડરો, પરંતુ એકબીજા સાથે પસાર કરેલા વર્ષો અને અડીખમ રહી આગળનો સમય પણ એકમેકના સહારે વ્યતીત કરવા લંબાવેલો આ હાથ નિજાનંદમાં નિવૃત્તિ પછી આનંદ ગોષ્ઠી કરતું આ વૃદ્ધ દંપતી મિત્રો, આ દ્રશ્યોમાં જોવા મળતા વૃદ્ધ પતિ પત્ની એ કોઈ અહીંયા હરવા ફરવા નથી આવ્યા, પરંતુ સંતાનોના પ્રશ્નો, સઘળી જવાબદારીઓમાંથી મુક્ત થઈ સ્વતંત્ર અસ્તિત્વને પામવા રહેવા આવ્યા છે એક વૃદ્ધાશ્રમમાં. અમારે સંતાનમાં એક જ છોકરો છે અને એની રીતે રહે છે અને સ્વતંત્રતા જોતી એના હિસાબે એની રીતે રહે છે, એટલે અમે એકલા પડી ગયા હતા. એટલા માટે થઈને અમારે મારા મિસિસથી ઘરકામ થતું નહોતું ઉંમરના હિસાબે, ડાયાબિટીસને બીપીના પ્રોબ્લેમના હિસાબે. એટલા માટે થઈ અને અમારે આવવાનું આયોજન કર્યું અને અમે જ્યાં અત્યારે રહી છીએ ત્યાં હવે કશું યાદ જ નથી આવતું હકીકતમાં. અહીંયા અમને પાછલી લાઈફ હવે લગભગ ભૂલી જવાની 1.5 વર્ષમાં, અને અહીંયા અમે ભગવાનનું નામ લઈને શાંતિથી રહીએ છીએ. કોઈ પ્રોબ્લેમ અહીંયા છે નહીં. વૃદ્ધાશ્રમ આ નામ સાંભળતા જ તિરસ્કૃત થયેલ મા બાપ કે સંતાનો દ્વારા તરછોડાયેલ વૃદ્ધો નજર સામે દેખાય છે. પણ અમદાવાદ ખાતે હીરાપુર ચોકડી પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં તો કંઈક અલગ જ નજારો જોવા મળે છે. અહીં રહેતા વડીલો માટે તો આ આશ્રમ તેમની પાછલી જિંદગીને સ્વતંત્રતાથી આનંદપૂર્વક અને ભક્તિભાવ સાથે વ્યતીત કરવા માટેનો સુંદર આશ્રય છે. અમે અહીંયા વૃદ્ધોને પૂરી સવલત આપીએ છીએ. દર 2 વર્ષે મોટો પ્રવાસ કરીએ છીએ. 10-15 દિવસનો પ્રવાસ કરાવીએ છીએ. દરેક તહેવાર ઉજવીએ છીએ. જન્માષ્ટમી, ઉત્તરાયણમાં બધાને ધાબાએ લઈ જઈને પતંગોત્સવ કરીએ છીએ. પછી નવરાત્રિ કરીએ છીએ. અમારી એક્ટિવિટી અમારા ઘણી વખત સંગીત સંધ્યા, સંગીતના પ્રોગ્રામો, બધાય તહેવારો ઉજવીએ છીએ અને બધાય કાર્યક્રમો કરીએ છીએ. મહિનામાં 1-2 કાર્યક્રમો તો કરવાના જ. અહીંયા ઉદ્ધો રહેશે અમને તો કોઈને બધાના મન તો એક બધાને મજા આવે છે. કોઈને અમે ઘેર જવાનું કહીએ તો પણ એ તૈયાર નથી થતા. આજના ઝડપી યુગમાં પારિવારિક સમસ્યાઓ પણ એટલી જ ઝડપે વધી રહી છે અને તેના પરિણામ સ્વરૂપ દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધી રહી છે. દુનિયાની અંદર હરેક માણસ પોતાના સંતાનને ચાહતા જ હોય છે. એ રીતે અમે પણ અમારા સંતાનને નાનપણથી જીવજાનથી ચાહતા જ હતા અને આજે પણ અંદરની ભાવનાથી તો ચાહીએ જ છીએ, પણ એકબીજાના વિચારો નહીં મળતા અને એકબીજાના સંજોગ એવા ઊભા થવાથી જુદા થવું પડ્યું અને એના હિસાબે એમની રીતે સ્વતંત્ર રીતે રહે છે, અમે અમારી રીતે રહી છે. અને સમાજને એ જ સંદેશ છે કે બને ત્યાં સુધી એકબીજાના વિચારોને સહમત થઈને રહેવું જોઈએ, પણ જ્યારે ન રહે ત્યારે આવા સારા વૃદ્ધાશ્રમનો આશરો મળે એટલે ભગવાન મળ્યા બરાબર થાય. તો સમાજમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે જે આ વૃદ્ધ વડીલોને નિયમિત મળવા આવે છે, તેમની સાથે સુખ દુઃખની વાતો કરે છે, તેમના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને જાળવે છે, તેમને ગમતી પ્રવૃત્તિઓ કરાવી સમાજ અને વૃદ્ધાશ્રમ વચ્ચે સેતુ બાંધે છે. એવા વડીલો કે જેઓની સ્વાસ્થ્ય માટે અને હેપીનેસ માટે અમે અવનવા કાર્યક્રમો લઈ અને એમની સાથે અમે આવીએ છીએ અને એ લોકોની માનસિક અને શારીરિક હેલ્થ સારી રહે અને તેઓ હેપીલી અને આનંદથી પોતાનું જીવન પસાર કરે એ માટે અમે અલગ અલગ પ્રોગ્રામ્સ અહીંયા વૃદ્ધાશ્રમમાં અમે આયોજન કરતા હોઈએ છીએ. નવા વર્ષની ઉજવણી કરવા માટે તેઓની સાથે અમે આવ્યા છીએ. ખાસ કરીને અમે એ જે એક પ્રકારનો માહોલમાં જીવી રહ્યા છે એ માહોલને કંઈક બદલાવવા માટે અને તેઓ અમારી સાથે કંઈક હળીમળીને રહે અને તેઓ કંઈક માનસિક રીતે સક્ષમ બની શકે અને સ્વસ્થ બની શકે એ માટેનો અમારો ખાસ પ્રયત્ન છે. અત્યારે જે યુગ આવી ગયો છે ને, 4-4 છોકરા હોવા છતાં બી બાપને આશ્રમમાં આવવું પડે છે તો ઘણું દુઃખ થાય છે કે ભાઈ 4-4 છોકરા કેમ નથી સાચવી શકતા બાપને, એટલે એ ના હોવું જોઈએ. એટલું કવર કરે, બાપને રાખે એવું હોવું જોઈએ સમાજમાં. એ સમાજને બી થોડું સમજવું જોઈએ, દીકરાઓને સમજવું જોઈએ. કાલ ઉઠીને એ દીકરાઓ બાપ થશે તો એને એ ખ્યાલ આવશે કે હવે અમારે બી આશ્રમમાં જવું પડે છે. એવું ન થાય એવું અમે તો ઈચ્છીએ ભાઈ, આશ્રમમાં ના આવવું પડે કોઈ બી બાપને. પરિવર્તન એ સમાજનો નિયમ છે, પરંતુ આ પરિવર્તનમાં પણ આપણા પરિવારમાં એક સૂત્રતા જળવાય, વડીલોને પ્રેમ અને હૂંફ મળતો રહે, તેમની લાગણીઓની કદર થાય તો જ એક મજબૂત અને સ્વસ્થ સમાજનું નિર્માણ આવનારા વર્ષોમાં આપણે કરી શકીશું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.